पंचमहाल जिला ना शहर तालुका ना मंगलपुर ग्राम पंचायत ना विकास ना नामे भ्रष्टाचार आचर्यो होवानो आक्षेप साथे तालुका विकास अधिकारी ने स्थानिक लोको द्वारा आवेदन पत्र आपीने मांग करवामां आवी छे के भ्रष्टाचार ने खुल्लो करवामां आवे। શહેરા તાલુકાના મંગલપુર ગ્રામ પંચાયતમાં બેફામ ભ્રષ્ટાચાર અનેક વખત સરપંચ દ્વારા આચરવામાં આવતો હોવાનો જાગૃત યુવાનો વારંવાર રજૂઆત કરવા છતાં સરપંચે વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવે જેનો જે ભ્રષ્ટાચાર છે ખુલ્લો પડતા ચકચાર મચી જવા પામી છે। વિકાસલક્ષી કામો ન કર્યા હોવાનું ગામના સરપંચે અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં યોગ્ય ન્યાય ન મળતા જાગૃત યુવાનો દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે આવી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપતા રજૂઆત કરવામાં આવી હતી કે 14મા નાણાં પંચની ગ્રાન્ટ ઇટીવીટી યોજના તેમજ મનરેગા યોજના જેવી અનેક યોજનાઓમાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને સરપંચ દ્વારા કરવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ કરતા આજરોજ ખાંટ પ્રકાશભાઈ વિક્રમસિંહ તેમજ ગામના અનેક લોકો સાથે મળીને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તાલુકા વિકાસ અધિકારીએ આ અંગે ઘટતી કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું। સરકારના વિવિધ વિકાસના કામોમાં આવા વધતા જતા ભ્રષ્ટાચાર માટે કોણ જવાબદાર છે? હાલમાં તો ભ્રષ્ટાચારનો બોરિંગ જાણે કે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હોય તેવું જોવા મળી રહ્યું છે। આવા સરપંચો સામે શું કાર્યવાહી થશે તે આગળના ગ્રામજનોએ જોવાનું રહ્યું। ખરેખર તો આવા સરપંચો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે પણ આવનાર સમયે જ ખબર પડશે। હાલમાં તો સરકારી તંત્ર પોલમ પોલ ચાલી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। અધિકારીઓને પદાધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચારનો બોરિંગ મોટા પ્રમાણમાં ગુજરાતમાં જેમ ઉધઈ વૃક્ષને લાકડાને સડો પેસી જતો હોય તે પ્રમાણે ભ્રષ્ટાચારનો સડો પેસી ગયો છે અને આ ભ્રષ્ટાચારના સડાને દૂર કરવાનું કોણ કરશે તે પણ એક સવાલ છે। ગરીબો માટે પણ ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટો ફળફાય છે, સરકારના ટેક્સના નાણાં ગ્રામ પંચાયત સુધી આવે છે ને ગ્રામ પંચાયતના વિકાસના કામના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે પૈસા પાણીમાં જતા હોય તેવું ગ્રામજનોને લાગી રહ્યું છે। સરપંચો લીલા લહેર કરે છે તો ગામનો વિકાસ કેવી રીતે થવાનો? આમ પંચમહાલ જિલ્લાના મંગલપુર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર કરે અંગેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ ભ્રષ્ટાચાર ખુલ્લો પડતા ચકચાર મચી જવા પામી છે ત્યારે પંચમહાલ જિલ્લાના મંગલપુર ગ્રામ પંચાયત શહેરા તાલુકામાં આવેલું છે કે જ્યાં સરપંચ દ્વારા મોટા પાયે મનરેગા અને 14મા નાણાં પંચમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ થયો છે જેને લઈને ચકચાર મચી જવા પામી છે। હવે તપાસના અંતે સત્ય બહાર આવશે કે પછી ભીનું સંકેલાશે તે જોવાનું રહ્યું। અંગૂઠા બીજા ના મુકાય ને બારોબાર પૈસા ઉપાડેલા છે એવા બી ઉદાહરણ છે, એ લોકો બી સાક્ષી આપવા માટે તૈયાર કે ધારો કે મારું ખાતું છે, મારા ખાતામાં આ ભાઈ જઈને અંગૂઠા મારીને પૈસા ઉપાડી દઈને આવે, પણ અમે જયારે સત્ય હકીકત બધાને ખબર પડી એટલે બધા એક સાથે વાત હોય, ધીરે ધીરે જેમ જેમ ખબર પડે એમ એમ બધા એકત્ર થાય। અત્યાર સુધી આવી રીતે બહુ જ અનેક કામોમાં ભ્રષ્ટાચાર અને નિર્ણય એવો આવે છે કે તમારાથી થાય ને એ કરી લો, ઉપર બધા અધિકારીઓ મારા છે એવું સરકાર એવું અમને લોકોને બીવડાવે છે। અમે તો એમની સામે કોઈ અવાજ દબાઈ એવા નથી, એવું નથી હોતું, પણ એ એવી રીતે ગામના બીજા કેબિનમાં હોય તો જલ્દી એકદમ ફાસ્ટ ગ્રામની અંદર થતા વિકાસના કાર્યો જે સરકારી ગ્રાન્ટ સરકાર તરફથી ગ્રામજનના વિકાસ માટે ફાળવવામાં આવે છે એ વિકાસના કાર્યોમાં સરપંચ દ્વારા કરોડો રૂપિયાની ગેરરીતિ કરવામાં આવે છે એ બાબત અમે કીડીઓ સાહેબને આવેદનપત્રમાં આવ્યું છે। જે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે એ રોડ રસ્તા
પછી જે તલાવ છે કુંડા કરવાની છે, જોબ કાર્ડ અંતર્ગત જે ગ્રામના રોજગારી માટેનું છે, રસ્તાઓ છે, જે પ્રાથમિક સુવિધાઓ છે એ સુવિધાઓના અભાવ આજ દિન સુધી ગ્રામજનો ભોગવી રહ્યા છે. અને આજે આ જે ગ્રામજનો બધા એકત્રિત થયા છે એ આ અત્યાર સુધીની જે સહન કરેલું છે, એમનો જે ભ્રષ્ટાચાર કરેલો છે એને દૂર કરવા માટે થઈને આજે ગ્રામજનો એકત્ર થઈને આ ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે. તમારું નામ? મારું નામ ખાટ પ્રકાશકુમાર વિક્રમસિંહ, ગામ મંગલપુર. અને જે આ લોકોને ડરાઈ ધમકાઈને જે પ્રેશરાઇઝ કરવામાં આવે છે, સામાન્ય માણસ જે ગરીબ છે એમને ખોટા કેસો કરીને ભરાવવામાં આવે, અગાઉ ભરાવી દીધેલા છે ખોટા કેસો કરીને. આ જે ગામમાં અસામાજિક તત્વો ભેગા થઈને જે ગામની શાંતિ સુલેરનો ભંગ કરે છે, એના સામે કોઈ કાયદેસર કાર્યવાહી થાય, ગામમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે કોઈ યોગ્ય તપાસ થાય એવું એક તરફી અમે નથી કહેતા. અમે મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ બધાને, સર્વ એવું અમે નથી કહેતા, અમે એકલા સાચા. સર, ગામ સામે ક્યારે થતી નથી, આપ આવવાના હતા ત્યારે આવા ગામ ભેગું થયું, તમે આવવાના ની અપેક્ષા છે, પણ જનતા કોસા તમે ના આવી શકે. ગામના વ્યક્તિ જે કે કાર્યક્રમમાં અને દર મહિને જે સામાન્ય સભા મળી જોઈએ એ પણ મળતી નથી, એની રજૂઆત માટે આવ્યા છે. એટલે ઘણો બધો પૈસા છે. આ જે ભ્રષ્ટાચાર થયેલો છે એ અંગે તમે યોગ્ય તપાસ કરાવો. અને માન્ય સાહેબ ધારાસભ્ય સાહેબે પણ આપની કીધું છે કે સાહેબ બહુ સારા છે અને યોગ્ય પગલાં લેશે એ ખાતરી અમને આપી. જે રસ્તા ઓલરેડી વર્ષો પહેલાં આરસીસી હતા એની ઉપર માટી મેટલ બતાવે, અને માટી મેટલ બતાવે પછી ફરી અત્યારે આરસીસી બતાવે, તો આ કઈ રીતનું ભ્રષ્ટાચાર? ચેક ડેમ એક નેક ટ્રાન્સફર વખત રિપીટ કરે બનાવે છે, એનો બીનો ડર બનાવે છે. તો તમે ખાલી આમ આંગળી ખાલી તમારી નોર્મલ આંગળી હટાવ ને તો બી તૂટી જાય એવા એવા રસ્તા હશે. અત્યારે હાલમાં રસ્તા બી એવા છે, મેટલ બી ધોવાઈ ગઈ છે. અને તાત્કાલિક અમે 29 તારીખે અમને જાણ મળી કે ટીડીઓ સાહેબ પોતે ગ્રામસભામાં આવવાના છે, તો મેં બધા ભાઈઓને એકત્ર કર્યા અને કીધું કે આવતીકાલે આપણા ગામમાં ગ્રામસભા છે, કોને ખબર છે? તો અમે સભ્યને ફોન કર્યા, જેટલા સભ્યો છે બધાને ફોન કરીને પૂછ્યું કે તમને કોઈ જાણ કરવામાં આવી, સામાન્ય જનતાને બી પૂછવામાં, સામાન્ય માણસો છે એમને બી પૂછવામાં આવ્યું કે તમને આ ગ્રામસભા વિશે કોઈ જાણકારી મૌખિક કે લેખિત જાણકારી આપવામાં આવી છે? તો કે ના. તો મેં કીધું વિડીયો સાહેબ આવવાના છે અને આપણે આ રજૂઆત કરવાના છે. અમારો પ્રશ્ન હતો, ગ્રામ પંચાયત 3 વર્ષથી બની ગઈ છે અમારા ગામમાં, તોય સરપંચ સાહેબ પોતાના ઘરે પંચાયત ભરે છે અને કોઈ સામે સવાલ કે અવાજ ઉઠાવવા જાય તેની પર ખોટા કેસ કરે, તો આ બાબતે યોગ્ય તપાસ થવી જોઈએ. અને આ આવેદન આપ્યા પછી આમાં જેટલાની સહી છે એમને કે એમના પરિવારજન કોઈ બી રીતે ખોટી રીતે હેરાન કરશે કે ખોટા કેસ કરાવડાવશે તો એની સંપૂર્ણ જવાબદારી સરપંચશ્રી અને સરપંચશ્રીના માણસોની રહેશે, સંપૂર્ણપૂર્ણ જવાબદારી એની.